हेलो नमस्ते विद्यार्थी मित्रों, मैं स्कूल ग्रुप और वासुदेव विद्यालय के YouTube चैनल में निधि कॉलेज आपको स्वागत करूं छूं। सेमेस्टर 2 लेक्चर नंबर 18 हमारा બીજો વિષય અંગ છે। આમાં આપણે કોર્સ પૂરો થઈ ગયો છે, પણ આપણે ફરીથી સેમેસ્ટર 2 છે એનું રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ। તો આપણે સેમેસ્ટર 2 છે તે ક્યાંથી ચાલુ થાય છે, તો કે યુનિટ નંબર 6 થી, જેનું નામ છે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓના જુદા જુદા અવાજો। આપણે આ અહીં થઈ ગયેલું છે, પણ આપણે કોર્સ પૂરો થઈ ગયો છે તો ફરીથી એનું રિવિઝન કરી લઈશું, જેથી કરીને તમને લોકોને બધા સ્પેલિંગ પણ યાદ રહી જાય, બરાબર છે। તો ચાલો આમાં શીના સ્પેલિંગ છે, તો કે પ્રાણી અને પક્ષી એ જે અવાજો કરે છે, એ જે બોલે છે, જેનાથી એ ઓળખાય છે, એમના સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ આપણે સમજશું, બરાબર। અહીંયા જુઓ, અહીંયા ડોગ છે, પેલું પ્રાણી કયું છે, ડોગ। ડોગ એટલે શું થાય, કૂતરો। હવે કૂતરો છે તે કેવી રીતે બોલતો હોય, બાર, બરાબર। એનો સ્પેલિંગ લખશું બી એ આર કે, બાર એટલે શું થાય, પશુ। શું થશે, બાર એટલે પશુ, બરાબર। હવે એના પછી બીજું શું છે, કેટ, બીજું પ્રાણી કયું છે, કેટ એટલે બિલાડી થાય। હવે બિલાડી કેમ બોલે ખબર છે, મ્યાઉ મ્યાઉ એમ બોલે, એને કહેવાય મ્યુ, મ્યુસ એટલે મ્યાઉ મ્યાઉ કરવું, મ્યાઉ મ્યાઉ કરવું, બરાબર। હવે એના પછી ત્રીજું કયું છે, કાં, ત્રીજું પ્રાણી કયું આપ્યું છે, કામ, સી ઓ ડબલ્યુ, કામ એટલે શું થશે, ગાય, એને શું કહેવાય, એમ ડબલ ઓ એસ, મૂસ, મૂસ એટલે કે મૂ એટલે શું થાય, ભાંભરવું, ગાય ભાંભરતી હોય ને, બરાબર છે। તો એમાં લખશું આપણે ભાંભરવું। હવે ત્યારબાદ શું આવ્યું છે, શીપ, શીપ એટલે શું થશે, ઘેટું, શીપ એટલે ઘેટું, જોયું ને બધાએ, તે ઘેટુ, બરાબર છે। એમાં શું આવશે, બ્લીક, બી એલ એ ઈ એ ટી એસ, બી એલ ઈ એ ટી એસ, બ્લીક એટલે મે બે કરવું, બરાબર। હવે ત્યારબાદ શું આવ્યું છે, પી, પી એટલે શું થાય, ઊંડ, જે આપણને જોવા પણ ગમે નહીં, એ પી કેવો અવાજ કરે છે, ગ્રંટ, જી આર યુ એન ટી, શું કરતું હોય, ગ્રંટ, ગ્રંટ એટલે શું થાય, તો કે ડરતું, પીગ છે, ઊંટ છે, તે ડરતું હોય, બરાબર, ગ્રંટ ગ્રંટ એવો અવાજ કરતું હોય, એટલે ઇંગ્લિશમાં ગ્રંટ કહેવાય, બરાબર। પછી છે ડોંકી, ડોંકી એટલે કે ગધેડું, ગધેડું થાય ને ડોંકી, એટલે એમાં શું આવશે, બી આર એ વાય, બરાબર। બ્રે એટલે શું થાય, કુકુ, શું થાય, બ્રે એટલે કુકુ, ગધેડું છે તે બ્રે બ્રે એવું કરતું હોય। તો આ આપણે પેલા છ પ્રાણી વિશે, છ પ્રાણીઓ કેવો અવાજ કરે છે તેના સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે જાણી લીધું, અને સ્પેલિંગ પણ લખતા આવડી ગયા બધાને। તો આ સ્પેલિંગ તમારે બે વખત રફમાં લખી